ધારો કે એફ ઓફ એક્સ બરાબર એક્સ ગુણ્યા ઈની માઇનસ બે એક્સનો વર્ગઘાત. આપણે એફ માટે નિર્ણાયક બિંદુ એટલે કે ક્રિટિકલ પોઈન્ટ્સ શોધવા માંગીએ છીએ. તમે વિડીયો અટકાવો અને વિચારો કે એફના નિર્ણાયક બિંદુ કઈ રીતે શોધી શકાય. નિર્ણાયક સંખ્યા કોને કહેવાય તે યાદ કરીએ. જો એફ પ્રાઇમ ઓફ સી બરાબર એફ પ્રાઇમ ઓફ સી બરાબર ઝીરો હોય અથવા એફ પ્રાઇમ ઓફ સી એફ પ્રાઇમ ઓફ સી અવ્યાખ્યાયિત હોય તો અને તો જ સી એ એફની નિર્ણાયક સંખ્યા થાય. સી એ એફની નિર્ણાયક સંખ્યા થાય. તેથી જો આપણે એફની નિર્ણાયક સંખ્યા શોધવા માંગતા હોઈએ તો આપણે એ તમામ એવી જગ્યાઓને શોધવાની જરૂર છે જ્યાં એક્સની સાપેક્ષે આ બાબતનું વિકલિત ઝીરો થાય અથવા અવ્યાખ્યાયિત થાય. માટે તેનું વિકલિત કઈ રીતે શોધી શકાય તે જોઈએ. આપણે અહીં સાંકળનો નિયમ અને ગુણાકારના નિયમનો ઉપયોગ કરી શકીએ. તેથી એફ પ્રાઇમ ઓફ એક્સ બરાબર એક્સની સાપેક્ષે પ્રથમ વિધેયનું વિકલિત એટલે કે એક્સની સાપેક્ષે એક્સનું વિકલિત ગુણ્યા ઈની માઇનસ બે એક્સનો વર્ગઘાત વત્તા એક્સની સાપેક્ષે બીજા વિધેયનું વિકલિત એટલે કે ઈની માઇનસ બે એક્સની ઘાતનું એક્સની સાપેક્ષે વિકલિત ગુણ્યા પ્રથમ વિધેય. આ ગુણાકારનો નિયમ છે. એક્સનું વિકલિત ગુણ્યા ઈની માઇનસ બે એક્સનો વર્ગઘાત વત્તા ઈની માઇનસ બે એક્સના વર્ગઘાતનું વિકલિત ગુણ્યા એક્સ. હવે તેને કઈ રીતે ઉકેલી શકાય? અહીં આ ભાગનું વિકલિત એક્સની સાપેક્ષે એક્સનું વિકલિત એક થશે, આના બરાબર એક થાય. માટે આ પ્રથમ ભાગ બરાબર તેના બરાબર ઈની માઇનસ બે એક્સનો વર્ગઘાત. હવે આ ભાગનું વિકલિત શોધીએ વત્તા અહીં સાંકળના નિયમનો ઉપયોગ કરીએ ઈની માઇનસ બે એક્સના વર્ગઘાતનું માઇનસ બે એક્સના વર્ગની સાપેક્ષે વિકલિત. તે ઈની માઇનસ બે એક્સનો વર્ગઘાત જ થશે. અને પછી હું તેને એક્સની સાપેક્ષે માઇનસ બે એક્સની વર્ગઘાતના વિકલિત વડે ગુણીશ. માઇનસ બે એક્સના વર્ગનું એક્સની સાપેક્ષે વિકલિત માઇનસ ચાર એક્સ થાય. તેથી ગુણ્યા માઇનસ ચાર એક્સ. અને પછી પ્રથમ વિધેય એટલે કે એક્સ. હવે તેનું સાદુરૂપ કઈ રીતે આપી શકાય? અહીં આ બંને પદ પાસે ઈની માઇનસ બે એક્સનો વર્ગઘાત છે. હું એવી જગ્યાઓ શોધવા માંગુ છું કે જ્યાં તેનું વિકલિત ઝીરો થાય અથવા તે અવ્યાખ્યાયિત થાય. બંનેમાંથી ઈની માઇનસ બે એક્સનો વર્ગઘાતને સામાન્ય લઈએ. તેથી તેના બરાબર ઈની માઇનસ બે એક્સનો વર્ગઘાત કૌંસમાં અહીં એક બાકી રહેશે ઓછા ચાર એક્સનો વર્ગ. આ એફનું વિકલિત છે. હવે તેના બરાબર ઝીરો અથવા તે અવ્યાખ્યાયિત ક્યારે થશે? હવે ઈની માઇનસ બે એક્સનો વર્ગઘાત એક્સની કોઈ પણ કિંમત માટે તે વ્યાખ્યાયિત થશે. અહીં આ ભાગ વ્યાખ્યાયિત થાય અને અહીં આ ભાગ પણ એક્સની કોઈ પણ કિંમત માટે વ્યાખ્યાયિત થાય. માટે અહીં એવું કોઈ બિંદુ નથી કે જ્યાં તે અવ્યાખ્યાયિત થશે. હવે તે ઝીરો કયા બિંદુ આગળ થશે તેના વિશે વિચારીએ. જો આ બંને પદનો ગુણાકાર ઝીરો થાય તો પણ અહીં આ પદ ઈની માઇનસ બે એક્સનો વર્ગઘાત ક્યારે પણ ઝીરો થશે નહીં. તમે તેના ઘાતાંક તરીકે ખૂબ જ મોટી ઋણ સંખ્યા લો તો પણ તે ઝીરોની નજીક પહોંચશે, પરંતુ તે ઝીરો ક્યારેય નહીં થાય. માટે અહીં આ ભાગ ક્યારે પણ ઝીરો ન થઈ શકે. હવે જો આ બંને ભાગનો ગુણાકાર ઝીરો થતો હોય તો તેમાંનો ઓછામાં ઓછો એક ભાગ ઝીરો થવો જોઈએ. અને એફ પ્રાઇમ ઓફ એક્સ બરાબર ઝીરો ત્યારે જ થશે જ્યારે એક ઓછા ચાર એક્સનો વર્ગ ઝીરો થાય. આપણે તેને લખીએ એક ઓછા ચાર એક્સનો વર્ગ બરાબર ઝીરો. અને તે ક્યારે થશે? આપણે અહીં x માટે ઉકેલી શકીએ. બંને બાજુ 4x નો વર્ગ ઉમેરીએ માટે 1 બરાબર 4x નો વર્ગ. હવે બંને બાજુ ધન અને ઋણ વર્ગમૂળ લઈએ. બંને બાજુ 4 વડે ભાગીએ તેથી 1 ના છેદમાં 4 બરાબર x નો વર્ગ. હવે બંને બાજુ ધન અને ઋણ વર્ગમૂળ લઈએ તેથી x બરાબર વત્તા ઓછા 1 ના છેદમાં 2. ધન 1 દ્વિતીયાંશનો વર્ગ 1 ચતુર્થાંશ થાય અને ઋણ 1 દ્વિતીયાંશનો વર્ગ પણ 1 ચતુર્થાંશ થાય.
માટે એક્સ બરાબર વત્તા ઓછા એક દ્વિતીયાંશ હોય ત્યારે એફનું વિકલિત ઝીરો થશે. તેથી તેને આ પ્રમાણે લખીએ, એફ ઓફ વન હાફ બરાબર ઝીરો. તમે તેને અહીં ચકાસી શકો અને એફ ઓફ માઇનસ વન હાફ બરાબર ઝીરો. તેથી જો તમને કોઈ એમ પૂછે કે આ વિધેય માટે નિર્ણાયક સંખ્યા કઈ થશે, તો તેના બરાબર ધન એક દ્વિતીયાંશ અને તે માઇનસ એક દ્વિતીયાંશ થાય.